વટ સાવિત્રી વ્રત નિમિત્તે શહેરની અનેક મહિલાઓએ પતિના દીર્ઘાયુ માટે મનોકામના માંગી વ્રત કર્યું હતું. અમુક મહિલાઓએ ઘરમાં રહી પતિની પૂજા અર્ચના કરી હતી, તો કેટલીક મહિલાઓએ વડ નજીક બ્રાહ્મણની હાજરીમાં વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરી હતી. સુરતમાં કોરોનાના કહેર વચ્ચે વટ સાવિત્રી વ્રતની પૂજા કરાઈ છે. સૌભાગ્યવતી મહિલાઓએ પૂજા અર્ચના કરી પોતાના વરની કરી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી છે, ત્યારે કેટલીક મહિલાઓએ કોરોનાને લઈને ઘરમાં રહી પોતાના પતિની પૂજા કરી લાંબા આયુષ્ય માટે કામના કરી હતી, તેમજ પતિએ પણ પોતાની પત્નીની પ્રદક્ષિણા કરી હતી. નીલેમાબેન શિવલાલભાઈ કુલથે અમે અહીંયા દક્ષેશ્વર આકાશભૂમિ રો હાઉસમાં રહેતા છે, અને આપણા પારંપરિક તહેવાર છે, સૌભાગ્યવતીનો તહેવાર છે, એટલે આ કોરોના હોય કે કઈ હોય એને તો અમારે મનાવવું જ છે. મહારાજ હોય કે નહીં હોય, અમારે તો જાતે અમે મનાવી લીધો છે, કેમ કે આપણો જો રિવાજ છે, સંસ્કૃતિ છે, એ પાળવાની છે. આપણે ડિસ્ટન્સથી રાખીને અમે આજે પૂજા કરી છે, એટલે આ વ્રતનું છે કે આપણો સત્યવાન ને સાવિત્રી એ ગયા પછી બી યમ રાજા પાસેથી પાછા લાવેલા હતા, એટલે સૌભાગ્ય વૈરીનું વધે છે, વરના માટે આ વ્રત કરવાનું હોય છે. આપણું વરની આયુ વધે એના લીધે આ વ્રતનો કરવામાં આવે છે. એને ધ્યાનમાં લઈને બી આપણે આપણો સંસ્કૃતિ ના ભૂલાય, આપણી સંસ્કૃતિ આપણે રાખવી જ જોઈએ. આપણા દેશમાં હિન્દુ ધર્મમાં સંસ્કૃતિ આપણા એમાં બહુ બધા તહેવાર છે. આ મહામારી જોઈને જો ડરીને ઘરમાં બેસી રહે તો આ તહેવારનું મહત્ત્વ નહીં રહે ને. પછી આ મહત્ત્વ રાખવા માટે તો આ કરવું જ પડે ને. આ ડિસ્ટન્સથી રાખીને અમે પૂજા કરી છે આજે, માસ્ક પહેરીને અમે પૂજા કરી છે આજે. આજે તહેવાર કરવાનો હતો એટલે તો માસ્ક પહેરીને બી આવ્યા અમે આજે પૂજા કરવા. આપણું મહત્વ માસ્ક દેશનું પાલન બી કરતા છે, નિયમનું પાલન બી કરતા છે, અને સંસ્કૃતિ બી ચલાવતા છે. મારું નામ ભાવનાબેન સંતોષભાઈ શાહ છે. હું વર્ષોથી આ વર્ષ અવતરીને પૂજન કરું છું. આજે એવો માહોલ છે કે અહીંયા આજે મહારાજ નથી, કેમ કે લોકડાઉનનું જે ચાલે છે તંત્ર તેના હિસાબે, તો હું પહેલે ઘરે જ મારા ઘરવાળાને પૂજન કરીને આવી, અને અહીંયા ખાલી વડને પગે લાગીને થોડુંક પૂજન કરીને જાતે જ પૂજન કર્યું છે, અને જાતે જ ફેરા બી ફર્યા છે, એટલે આજે એકદમ અલગ વડ સાવત્રી પૂનમ એવું લાગે છે. જો કાલે જ મહેંદી વગેરે લગાવી છે, અને આજે નવા કપડાં પહેરીને કોરા કપડાં પહેરીને આજે આખો દિવસ ઉપવાસ કરવાનો છે. એક જ કેરી ખાઈને ઉપવાસ કરીએ છીએ. આજે સાવિત્રીએ એના પતિ એમનો અલ્પાયુ હતું એમનું, છતાં એમનો જીવ લાવ્યા છે, એટલે આજે એવું કહેવાય છે કે ઘરવાળા માટે આ પૂજન કરવું પડે છે, જેથી આપનું સદા સુવાગન આપણે રહી શકીએ એના માટે. કોરોનાને લઈને જો આજે બી માસ્ક પહેર્યો છે, અને અહીંયા બધા જ બહેનો પણ માસ્ક પહેરીને આવેલા છે. એક ખાસ છે કે આજે મહારાજ નથી કોરોનાને લીધે, એટલે આ બહુ મોટી વાત છે. અર્ચના સરોદે આજ વટ પૂર્ણિમા અરે યાર હા એસે પૂજા વૂજા કરતે ઓર બના લેતે તો પતિ કે લે પતિ કે લંબી ઉમર કે લીએ એ તો સતી સાવિત્રી કી કુછ નહીં સુખ સંપત્તિ ઘર મેં અચ્છા સા હો જાઓ ઇસકે વજહ સે કર રહે પતિના લાંબા આયુષ્યની કામના સાથે સૌભાગ્યવતી મહિલાઓ વટ સાવિત્રી વ્રત કરે છે. કોરોનાના કહેરને લઈને મહિલાઓ દ્વારા પતિના દીર્ઘાયુષ્ય માટે વ્રતની પૂજા કરી છે. મહિલાઓએ મોઢે માસ્ક બાંધીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી પૂજા કરી છે. મહિલાઓનું કહેવું હતું કે પતિના કોરોના સંક્રમણથી દૂર ભગવાન રાખે તેવી પણ કામના કરવામાં આવી છે. પૂજારીઓએ પણ મહિલાઓને પૂજા કરાવતી વખતે દૂર બેસીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા શ્લોક બોલ્યા હતા, અને શહેરના વિવિધ વિસ્તારોમાં આ રીતે મહિલાઓએ વહેલી સવારથી જ પૂજા અર્ચના કરી હતી.